નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ નજીકથી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલ ગણેશ મહોત્સવ શરૂ થયો છે ત્યારે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક જીબીના થાંભલા પર 2 માણસો કામગીરી માટે ઉપર ચડ્યા હતા. તે દરમિયાન તેમને નીચે 5 ફૂટનો મગર જોતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરી હતી. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ વન વિભાગના અધિકારીઓની સાથે રાખી મગરનું રેસ્ક્યુ કરવા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. સૌપ્રથમ સવારે અમારે જ્યારે હેલ્થ સેન્ટરમાં નંબર આવ્યો કે અમુક મગર દેખાઈ રહ્યો છે, અને પછી અમે અહીંયા સ્થાન પર પહોંચતા અમને ખબર પડી કે અહીં આપણું ગણપતિ વિસર્જનનું જે કૃત્રિમ તળાવ બનાવેલું છે એના ઉપર લાઇટના થાંભલા પર કામગીરી ચાલી રહી હતી, અને 2 માણસો આપણે કામ કરી રહ્યા હતા. તો એમને અચાનક જ એમના થાંભલા નીચે એક મોટો મગર 5 ફૂટનો આવેલો દેખાયો, અને એનાથી એ લોકો ભયભીત થઈને અમારા હેલ્પ સેન્ટર પર કોલ કર્યો, અને કોલ કરતાં જ અમારા પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો અમારા પર કોલ આવ્યો કે મગર નીકળ્યો છે. અમે સ્થાન પર પહોંચતા અમે પછી એ મગરને જોયો તો 5 ફૂટનો મોટો મગર હતો, ને અમે રેસ્ક્યુ કરીને એને વન વિભાગને સુપરત કરી દીધો છે, જેથી એમનો જીવ જોખમમાં હતો તે મુકાયેલો અમે બચાવી લીધો છે માણસોનો. ત્યારે ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કરાયો હતો અને 2 માણસોને બચાવી લેવા હતા. તળાવની બાજુમાં જીએબીના લાઇટના થાંભલા નીચે કોર્ટની બાજુમાં એક કોલ આવ્યો કે મગર આવી ગયો છે. તો રેસ્ક્યુ સેન્ટરમાં ફોન આવતા અમે તરત આવ્યા ઘટના સ્થળે, મગર રેસ્ક્યુ કરી લીધેલો છે 5 ફૂટનો છે. એક જીબીની રાઈડ કરવા માટે ઉપર થાંભલે ચડ્યા હતા, નીચે કઈ મગર જોવા મળે છે. કેમેરામેન નવનીત પ્રમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.